ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પરાશર ગ્રુપ ઓફ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એનો પાઠ છે 19મો. બીજ કહે છે ખેડૂતની વાર્તા. હવે આપણને ખબર છે ખેડૂત અને બીજ છે એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે કે ખેડૂતો છે એ બીજ એટલે કે અનાજ કઠોળ વગેરે વાવે છે, તો બીજ છે એ ખેડૂતની એક વાર્તા કહે છે, એટલે કે પાઠનું નામ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા. તો ચાલો આપણે આ પાઠમાં આપણે બીજ અને ખેડૂત વચ્ચેનો જે સંવાદ છે આપણે જોવાનો છે. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. હું બાજરીનું નાનકડું બીજ છું. તો કોણ વાત કરી રહ્યું છે? બાજરીનું એક બીજ છે, જો તમને અહીંયા નીચે દેખાઈ રહ્યું છે. તો શું કહે છે કે હું બાજરીનું નાનકડું બીજ છું. ઘણા વર્ષો પહેલાં ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું. આ બાજરીનું બીજ શું કહે છે કે ઘણા વર્ષો પહેલાં એટલે કે ઈસવીસન 1940માં મને છે એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું. મારે તમને મારી વાર્તા કહેવી છે, એટલે કે મારે છે મારી આ વાત તમને કહેવી છે. આ વાર્તા મારા એકલાની નથી, પણ મારા ખેડૂતભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે. તો શું આ કહે છે બાજરીનું બીજ કે આ વાર્તા છે એ મારા એકલાની નથી, મારા ખેડૂત છે જે કે દામજીભાઈ અને તેમના પરિવારની છે. જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું. તો આ બાજરીનું બીજ શું કહે છે કે જો હું તમને આજે આ વાત નહીં કરું તો પછી આ વાત ક્યારેય કરી શકીશ નહીં. તો શું કહે છે આ બાજરીનું બીજ? ઘણા વર્ષો પહેલાંની એક વાત છે કે ઈસવીસન 1940માં મને એક સુંદર લાકડાની પેટીમાં રાખવામાં આવ્યું હતું. મારે તમને એ કે મારી વાર્તા કેવી છે? તો એ કે આ વાર્તા છે એ મારા એકલાની નથી, એટલે કે મારા ખેડૂતભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે. તો કહે છે કે જો હું તમને આ વાત આજે નહીં કહી શકું તો પછી ક્યારે કહી શકવાનું નથી. તો કહે છે મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો. કોણ કહે છે? આ બાજરીનું બીજ કહે છે કે મારો જન્મ છે ગુજરાતના વાન ગામમાં થયો હતો. તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો, એટલે કહે છે કે એટલે કે તે વર્ષે છે કે બાજરીનો પાક છે કે ખૂબ સારો થયો હતો. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. આપણને ખબર છે કોઈ પણ પ્રકારનો પાક હોય એ બહુ જ સારી ઉપજ આવે તો શું થાય? બધા ખેડૂતો ખુશ થઈ જાય છે. તો કહે છે કે મારો જન્મ છે ગુજરાતના વાન ગામમાં થયો હતો. તે વર્ષે કે બાજરીનો પાક છે ખૂબ જ સારો થયો હતો, એથી તો ગામમાં શું હતું? ઉત્સવ જેવું વાતાવરણ હતું. અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો હતો. એટલે કે કહે છે કે આ વાન ગામ છે અનાજ અને શાકભાજી. અનાજમાં કોણ આવે? તો કે ઘઉં, બાજરી, મકાઈ, ચોખા વગેરે. જ્યારે શાકભાજીમાં કોણ આવે? તો કે બટાકા, ટમેટા, રીંગણ, ફુલાવર, દૂધી વગેરે, જે બધા શાકભાજીમાં. તો કહે છે કે અમારો વિસ્તાર છે અનાજ અને શાકભાજી માટે ખૂબ જ પ્રખ્યાત હતો. દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા. દામજીભાઈ નામના ખેડૂત છે શું કરતા હતા? જે પાક વાવ્યો હોય એમાંથી સારા બીજો એ થોડા કાઢી લેતા હતા અને આગલા વર્ષ માટે વાવવા માટે એમાંથી અલગ રાખતા હતા. તો શું કહે છે કે દામજીભાઈ છે દર વર્ષે સારા પાકમાંથી, એટલે જે પાક સારો થયો હોય અને જે બીજ સારા હોય એમાંથી થોડાક બીજ કાઢી લેતા હતા. શું કામ કાઢી લેતા હતા? તો કે આગલા વર્ષ માટે વાવવા માટે રાખી લેતા હતા. આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો હતો. હવે આ રીતે જો બીજનો સંગ્રહ કરતા હોય એટલે શું થાય? એનો વંશ આગળ ચાલતો હતો. સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા. હવે બીજનો સંગ્રહ કઈ રીતે કરતા હતા? તો કે સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા. પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડીની મજબૂત પેટી જાતે બનાવી હતી. કહે છે કે પરંતુ આ વર્ષે છે દામજીભાઈએ શું કર્યું હતું? અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી છે એની જાતે બનાવે છે. અમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા હતા. એટલે કે અમને છે જીવજંતુથી સાચવવા માટે અમારી માટે શું કર્યું હતું કે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા હતા. હવે આપણને ખબર છે કોઈ પણ અનાજ કે કઠોળો એ બગડે નહીં એના માટે શું કરવામાં આવે છે? એમાં લીમડાના પાંદડા અથવા તો જંતુનાશક ગોળીઓ રાખવામાં આવે છે. તો શું કહે છે કે અમને જીવજંતુઓથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા હતા. જો તમને આકૃતિમાં દેખાય છે બાજરીના બીજને સાચવવા માટે એનામાં શું કરેલું છે? લીમડાના પાંદડા મૂકેલા છે. જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા, એટલે કે અલગ અલગ પ્રકારના બીજ હતા એટલે કે એને શું કરવામાં આવ્યું? અલગ અલગ ખાનામાં મૂકવામાં આવે છે. તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાય ભાઈઓ સાથે રહેતા હતા. એટલે કે એ સમયે છે દામજીભાઈ અને તેના પિતરાય ભાઈઓ એટલે કે એના કાકા દાદાના છોકરાઓ છે બધા સાથે રહેતા હતા.
તે ખૂબ મોટો પરિવાર હતો, એટલે કે એનો પરિવાર છે બહુ જ મોટો હતો. ગામના લોકો એકબીજાની મદદ કરતા હતા. ગામના લોકો છે શું કરતા હતા? એકબીજાની મદદ કરતા હતા. હવે આપણને ખબર છે, આગળના પાઠમાં આપણે જોઈ જ ગયા છીએ કે ગામના લોકો હોય કેવો, એનામાં ભાઈચારો હોય, એટલે કે એકબીજાને મદદ કરતા હોય છે. સાથે સાથે ઉત્સવ મનાવતા અને બધા ભેગા મળીને શું કરતા હતા? જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળીને કામ કરતા અને સાથે સાથે ઉત્સવ મનાવતા હતા. તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી, એટલે કે એ પહેલાંના સમયના ખોરાકની તો વાત જ શું કરવી. શિયાળાના તાજા શાકભાજીના મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા હતા. એટલે કે શું, શિયાળામાં શું હોય કે બધા શાકભાજીઓ કેવા હોય? તાજા હોય, એમાં મસાલા ભરી અને તેને એક માટલામાં ભરવામાં આવતા હતા. અને માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું હતું, એટલે કે માટલાને વ્યવસ્થિત રીતે બંધ કરી દેવામાં આવતું હતું. પછી કોલસાના આંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકડવામાં આવતું હતું. એટલે કે પછી શું કરવામાં આવતું હતું? કોલસાના આંગારામાં રાખી માટલાને ઊંધું રાખવામાં આવતું હતું અને આ શાક પકવવામાં આવતું હતું. આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર કરેલ શાકને દેશી ઊંધિયું અથવા તો ઉંબાડિયું કહેવામાં આવે છે, જે આપણે તમે હમણાં ઉત્તરાયણમાં ખાધું જ હશે. તો આપણે ખબર છે ઊંધિયું બનાવવા માટે કયા કયા શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઊંધિયું બનાવવા માટે બટાકા, શકરિયા, રવૈયા, રતાળું, વાલોળ, પાપડી, વટાણા, તુવેર, મરચાં, ટમેટાં, લીંબુ, કોથમીર, મેથી, જામફળ વગેરે શાકભાજીનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આપણને ખબર છે કે શિયાળામાં બધા જ શાકભાજીઓ કેવા હોય છે? તાજા હોય છે, જેની મદદથી આપણે શાકભાજી સારા હોય એટલે આગળ આપણે શાક પણ સારું બનાવી શકીએ છીએ. અને આ ઊંધિયું તો છે આપણે ઉત્તરાયણ પર ખાધેલું જ છે, એટલે કે તમને બધાને ખબર જ છે કે કઈ રીતના બને છે. તો કઈ રીતના બનાવવામાં આવે છે? તો કે શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે અને તેને ચુસ્ત રીતે બંધ કરવામાં આવે. પછી કોલસાના આંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું હતું. અને આ દેશી શાક છે અને દેશી ઊંધિયું અથવા તો ઉંબાડિયું કહેવામાં આવે છે. ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે. ઊંધિયું તો બનાવવામાં આવે જ છે, પણ ઊંધિયાની સાથે શું કરવામાં આવે છે? બાજરીના રોટલા ખાવામાં આવે છે. કેવો અદ્ભુત સ્વાદ! તેની સાથે ઘરમાં બનેલા માખણ, ઘી અને છાશ પણ હોય છે. એટલે કે એક તો ઊંધિયું હોય છે, એની સાથે બાજરીના રોટલા ખાવામાં આવે છે, અને કેવો એનો અદ્ભુત સ્વાદ કે એની સાથે ઘરમાં બનાવેલા માખણ, ઘી અને છાશ પણ હોય છે. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે. ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ, શાકભાજી ઘરમાં રાખી અને બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હતા. ખેડૂતો શું કરે છે? પોતાની જરૂરિયાત પ્રમાણેના અનાજ અને શાકભાજી રાખે, બાકીના શું કરે છે? શહેરમાં વેચી આવે છે. અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડતા હતા. અને અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક ક્યારેક શું ઉગાડતા હતા? કપાસ પણ ઉગાડતા હતા. કપાસમાંના રૂને રેટિયા પર કાતવામાં આવતું, તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું હતું. કપાસને શું કરવામાં આવતું હતું? તો કે રૂને રેટિયા પર કાતવામાં આવતું હતું અને એમાંથી શું કરવામાં આવતું હતું? સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું હતું. હવે છે, કહો શું તમારા ઘરમાં રોટલી બને છે તે કયા અનાજમાંથી બને છે? તો કે હા, આપણા ઘરમાં રોટલી બને છે. શેમાંથી બને છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઘઉંમાંથી બનાવવામાં આવે છે. તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે? તમને કેવા લાગ્યા હતા? તો કે હા, મેં બાજરી અને જુવારના રોટલા ખાધા છે, મને સ્વાદમાં સારા લાગ્યા હતા. ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે? તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? તો કે હા, મારા ઘરે ઊંધિયા જેવા શાકભાજી બનાવવામાં આવે છે. અને ઊંધિયું બનાવવા માટે આપણને ખબર છે બટાકા, શકરિયા, રવૈયા, રતાળું, વાલોળ, પાપડી, વટાણા, તુવેર, મરચાં, ટામેટાં, લીંબુ, કોથમીર, મેથી, જામફળ જેવા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. એ છે, શોધી કાઢો અને લખો તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા માટે શું કરવામાં આવે છે? તો કે આપણા ઘરમાં છે અનાજ અને કઠોળને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે તમારા મમ્મી છે અનાજ અથવા તો કઠોળમાં શું કરે છે? દિવેલ ચડાવે છે, પછી એમાં જંતુનાશક દવાઓ નાખે છે, એવું બધું કરે છે. જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે? તો કે કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે? કે લહેરી, વૈશાખી છે, લોરી છે, પછી હોળી છે, દિવાળી છે, અષાઢી બીજ છે, જેવા તહેવારો આપણે છે ઋતુને આધારિત ઉજવવામાં આવે છે. જેમ કે તમેથી કોઈ એક તહેવાર વિશે તમારે માહિતી આપવાની છે, તો આજે આપણે અષાઢી બીજ વિશેની વાત કરવાના છીએ. તહેવારનું નામ છે અષાઢી બીજ.
તે કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે? તો કે તે ચોમાસાની અષાઢ ઋતુમાં ઉજવવામાં આવે છે. તે કયા કયા રાજ્યમાં ઉજવાય છે? તો કે તે ગુજરાત રાજ્યમાં ઉજવાય છે. કઈ ખાસ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે? તો ત્યારે છે કંસાર, એટલે કે લાપસી બનાવવામાં આવે છે. તે તહેવારને કેવી રીતે ઉજવવામાં આવે છે? તો ત્યારે શું હોય છે, બળદના શિંગડાને શણગારવામાં આવે છે. અને ખેડૂતો શું કરે છે, એ બળદને ખેતરમાં લઈ જઈ અને ખેતર ખેડે છે અને ચાંસ પાડે છે, બધા સાથે મળીને કે પોતપોતાના ઘરમાં. તો કે અમુક લોકો છે સાથે મળીને અથવા તો પોતપોતાના ઘરના સભ્યો છે એ ખેતરમાં જાય છે અને આ તહેવારની ઉજવણી કરે છે. અને આ ક્યાં કે દિવસે ઉજવવામાં આવે છે? અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. અને અષાઢી બીજ છે ત્યારે આપણને ખબર છે અમદાવાદ અને જગન્નાથપુરીની યાત્રા પણ નીકળે છે. તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો કે જો પહેલાં કોઈ ખાસ વાનગી બનાવતી હોય અને અત્યારે બિલકુલ બનાવવામાં આવતી નથી. તો કે આપણને ખબર છે ઉત્તરાયણમાં ખીચડો બનાવવામાં હોય છે, બાજરી અને ઘઉંની ઘૂઘરી બનાવવાની હોય છે, જે અત્યારના હાલના સમયમાં બનતી નથી. તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરો. તો કે આપણામાં અનાજ કયા ઉગાડવામાં આવે છે? તો કે ચોખા, મકાઈ, ઘઉં, બાજરી વગેરે. કઠોળમાં શું આવે? મગ, ચણા, તુવેર, વાલોળ, વાલ વગેરે. પછી છે શાકભાજી. તો શાકભાજી કયા કયા ઉગાડવામાં આવે છે? તો કે બટાકા, શક્કરિયા, મરચાં, ટમેટાં, લીંબુ, કોથમીર, મેથી વગેરે. આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે કે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ જાણીતી હોય? તો કે કેરી વગેરે. જો તમને અહીંયા નીચે ચિત્ર આપેલું છે જે શેનું છે, મકાઈ છે. શું છે? મકાઈ. પછી બીજું આપેલું છે જે શું દેખાય છે, રાઈના દાણા. પછી ત્રીજું છે શું છે, ઘઉં. પછી ચોથું આપેલું છે શું છે, બાજરી. તો શું તમે આ બીજને ઓળખો છો? તો કે હા, મકાઈ, રાઈ, ઘઉં અને બાજરીના બીજ છે. હવે છે સમય બદલાયો, વર્ષો ગયા, ગામમાં ઘણા બદલાવ આવતા ગયા. એટલે કે વર્ષો વીતી જાય છે અને ગામમાં ઘણા બધા બદલાવો આવતા જાય છે. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું ને અમુક જગ્યાએ છે નહેરો દ્વારા પાણી આવવા લાગે છે. ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેરો દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું. હવે શું છે કે નદી ઉપર બંધ બાંધવામાં આવે છે અને પાણી છે નહેરો દ્વારા દૂર દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું હતું. પછી વીજળી પણ આવે, એટલે કે લાઇટ પણ આવે છે. સ્વિચ પાડો એટલે અંજવાળું જ અંજવાળું, એટલે કે સ્વિચ ચાલુ કરો એટલે કે પ્રકાશ અને પ્રકાશ જ. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો. હવે ખેડૂતો છે કયા પાક વધારે વાવે છે? તો કે ઘઉં અને કપાસ જેવા પાક. શું કામ? તો કે એને બજારમાં છે વેચે તો ભાવ કેવો મળે છે, સારો મળે છે, એટલા માટે. એટલે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું. એટલે કે બીજા ઘણા બધા એવા પાક છે જેમ કે બાજરી, જુવાર અને શાકભાજી છે વાવવાનું બંધ કરી દે છે. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. હવે તો ખેડૂતો છે એ બીજ પણ ક્યાંથી ખરીદીને લાવે છે? બજારમાંથી ખરીદીને લાવે છે. લોકો કહે છે કે આ નવું બીજ છે, ઉત્પાદન સારું થાય છે. લોકો શું કહે છે કે આ બીજ નવું છે, કે આનાથી ઉત્પાદન એટલે કે પાક સારો મળે છે. એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી. એટલે કે પહેલાં જે સાચવી રાખતા બીજ એ સાચવી રાખવાની જરૂર નથી. શું કામ? તો કે નવા બીજ આવે છે એનાથી ઉત્પાદન કેવું થાય છે, સારું થાય છે. હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર સાથે જમતા હવે ગામના લોકો છે સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર જ સાથે જમતા હતા. જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસો યાદ કરતા અને તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો સ્વાદિષ્ટ ખોરાક ખાતા હતા. જ્યારે બીજ જ બદલાઈ ગયા તો હવે ખોરાકનો તેવો સ્વાદ કેવી રીતે રહે? એટલે કે હવે તો બીજ જ બદલાઈ ગયા તો ખોરાકનો એવો સ્વાદ જ ક્યાંથી રહેવાનો? દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા છે. દામજીભાઈ છે હવે વૃદ્ધ થઈ ગયા છે. તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. એમનો પુત્ર છે હસમુખ, એ શું કરે છે? ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેમણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું. તેમણે ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા. એટલે કે હસમુખ છે એ નવું જૂનું ઘર હતું એમાંથી નવું ઘર બનાવે છે અને ખેતી માટે એટલે કે ખેતી કરવા માટે નવા સાધનો ખરીદે છે. કૂવામાંથી પાણી કાઢવા માટે મોટર પંપ લગાવે છે. શહેરોમાં જવા આવવા માટે મોટરસાઇકલ ખરીદે છે, એટલે કે ગાડી ખરીદે છે. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું. બળદોને જે કામ કરતા ઘણા દિવસો લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે. બળદને જે કામ કરવા માટે 10-12 દિવસ લાગે છે એ કામ ખેડૂતને કરવા માટે ટ્રેક્ટરથી કરવા માટે એક જ દિવસ લાગે છે. હસમુખ કહે છે
અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. હસમુખ શું કહે છે કે અમે ખેતી છે એ સમજી વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ પાક ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય. તો હસમુખ શું કહે છે, અમે ખેતરમાં એ જ પાક વાવીએ જે પાકના પૈસા સારા મળતા હોય. ખેતીમાં થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે, એટલે કે ખેતીમાં જે અમને નફો મળે એનાથી અમારું જીવન ધોરણ છે, એટલે કે અમે આગળ વધીએ અને અમે પ્રગતિ કરીએ અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. એટલે કે અમે નવી રીતે ખેતી કરીએ છીએ જેનાથી અમને નફો થાય એવી અમે ખેતી કરીએ છીએ. એનાથી અમારું જીવન ધોરણ એટલે કે મારી રહેણી કહેણી બદલે, અમારો વસવાટ બદલે, અને અમે ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને અને બીજા બીજને શંકા હતી, એટલે કે લાકડાના પેટીમાં જે બાજરાના બીજ હતા એ ભૂલાઈને પડી રહેલા હતા અને એને અને બીજા બીજને ઘણી બધી શંકા હતી. શું આ પ્રગતિ છે, એટલે કે આ પ્રગતિ કહેવાય? અમે તો વિચારતા જ રહી ગયા આ કેવી પ્રગતિ. તો આ બીજ કહે છે, અમે તો વિચારતા જ રહી ગયા છીએ કે આ વળી કેવી પ્રગતિ. અમને અને બળદોને સાવ નકામા કરી દીધા, એટલે કે અમને અને બળદોને તો છે સાવ નકામા જ કરી દીધા. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી, એટલે કે અમને અને બળદોને તો સાવ નકામા હોય એવું જ કરી દીધું છે. હવે તો ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે કે અમારી તો કોઈ જરૂર જ નથી. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા છે. હવે પેલા ખેડૂતો છે એ બળદથી ખેતી કરતા હતા એટલા માટે એને બળદની જરૂર પડતી હતી, પણ અત્યારે ટ્રેક્ટર આવી ગયું છે, ટ્રેક્ટરથી એને બળદની જરૂર પડતી નથી. અને બીજા બધા ખેડૂતો છે તેમાં કામ કરતા હોય છે એટલે કે મજૂરો છે, એ શું થઈ જાય છે, બેરોજગાર એટલે કે ધંધા વગરના થઈ જાય છે. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે? હવે એ લોકો શું કામ કરીને પૈસા કમાશે? તેઓ શેના પર જીવશે, એટલે કે એ લોકો કઈ રીતના જીવન જીવશે? બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો, જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે. આ તફાવત કયા હતા, એટલે કે આ બાજરીનું બીજ છે એ દામજીભાઈ અને હસમુખની ખેતીની પદ્ધતિનો તફાવત કહે છે. તો કયો છે, તો કે દામજીભાઈ છે એ પારંપરિક રીતે ખેતી કરતા હતા, એટલે કે એના દાદાઓ પરદાદાઓ જેવી ખેતી કરતા હતા. તે ખેતર ખેડવા માટે હળ અને બળદનો ઉપયોગ કરતા હતા અને ખેતરમાં પશુઓના છાણમાંથી મળતું છાણિયું ખાતર વાપરતા હતા. બિયારણ દર વર્ષે થતા સારા પાકમાંથી બીજા વર્ષે વાવવા માટે થોડા બીજ અલગ કાઢીને સાચવી રાખતા હતા. અને હસમુખભાઈ છે એનાથી વિપરીત, એટલે કે આધુનિક પદ્ધતિ, અત્યારની પદ્ધતિથી ખેતી કરતા હતા. કઈ રીતના, તો કે તે ખેતર ખેડવા ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હતા, બિયારણ અને ખાતર બજારમાંથી લાવતા હતા, સિંચાઈ માટે વીજળીથી ચાલતા પંપનો ઉપયોગ કરતા હતા અને અનાજની જગ્યાએ જેના વધુ ભાવ મળે તેવા પાકની ખેતી કરતા હતા. દામજીભાઈ અને હસમુખની ખેતીમાં શું તફાવત હતો, તો કે દામજીભાઈ પારંપરિક રીતે ખેતી કરતા, તે ખેતર ખેડવા માટે હળ અને બળદનો ઉપયોગ કરતા અને ખેતરમાં પશુઓના છાણમાંથી મળતું છાણિયું ખાતર વાપરતા હતા. બિયારણ માટે દર વર્ષે થતા સારા પાકમાંથી બીજ વર્ષે વાવવા માટે થોડા બીજ અલગ કાઢીને સાચવી રાખતા હતા. અને હસમુખભાઈ એનાથી વિપરીત આધુનિક પદ્ધતિથી ખેતી કરતા હતા અને તે ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હતા, બિયારણ અને ખાતર બજારમાંથી લાવતા હતા, સિંચાઈ માટે વીજળીથી ચાલતા પંપનો ઉપયોગ કરતા હતા અને અનાજની જગ્યાએ જેના વધુ ભાવ મળે તેવા પાકની ખેતી કરતા હતા. હસમુખ કહેતો, ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરીએ છીએ. પ્રગતિથી તમે શું સમજ્યા, એટલે કે હસમુખ છે એમ કહેતો હતો કે અમે ખેતરથી થયેલા નફાથી અમે પ્રગતિ કરીએ છીએ. તમે એ પ્રગતિ વિશે શું સમજો છો, તો કે કઈ રીતના, તો કે હસમુખભાઈ છે એ વધુ પૈસા કમાતા, સુખ સુવિધાવાળું જીવન જીવતા હતા, અવર જવર માટે એટલે કે એના માટે આવવા જવા માટે સાધનો સારા હતા, સારું ખાવું પીવું વગેરે પ્રગતિ ગણતા હતા. તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રગતિ કરવા ઈચ્છો છો, એટલે કે તમે તમારા ગામ અથવા તો વિસ્તારમાં કેવી પ્રગતિ કરવા ઈચ્છો છો, તો કે હું મારા ગામની સંતુલિત પ્રગતિ જોવા ઈચ્છું છું. મારા ગામમાં સારું શિક્ષણ આપતી શાળા હોય, લોકોને ઝડપથી સાજા કરે તેવું દવાખાનું હોય, પાકા રસ્તાઓ હોય, બાળકો રમત ગમત તેમજ કલા ક્ષેત્રે આગળ વધે તેવી સુવિધાઓ હોય, મારા ગામના આધુનિક ઢબે ખેતીવાડી અને પશુપાલન પ્રવૃત્તિઓ થતી હોય, જળ સંચય, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણમાં મારું ગામ મોખરે હોય એટલે કે આગળ હોય, સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ થતો હોય, ગામમાં કોઈ બેરોજગાર ન હોય એટલે કે કોઈ કામ વગરનું ન હોય અને પર્યાવરણને નુકસાન ન કરે તેવા ઔદ્યોગિક એકમો પણ હોય. આમ મારા ગામમાં તમામ લોકો શાંતિથી મહેનત કરીને હળીમળીને અને પ્રકૃતિની નજીક રહીને સુખ સુવિધાઓ મેળવીને જીવન જીવી શકે એવી પ્રગતિ કરવા ઈચ્છું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું તમારે વ્યવસ્થિત રીતે વાંચવાનું છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યારે આગળની ચર્ચા કરીશું.